અને તપ કરવાનો કોઈ રૂડો સમય હોય તો યુવા અવસ્થા છે. ગઢપણમાં ગોવિંદ ગાશું એ તો મંદ બુદ્ધિના માણસોની વાત છે. ગઢપણમાં સુરતા નથી રહેતી, ગઢપણમાં બેસાતું નથી, શરીર સાથ નથી આપતું ગઢપણની અંદર. યુવાનીમાં જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના માલા જપ સેવા દાન જે કાંઈ ક્રાંતિ કરવી હોય યુવાનીમાં ક્રાંતિ કરવી જોઈએ. સેવા બંદગી ભજન તપ તાપ વ્રત, વૃદ્ધ અવસ્થામાં તો ભગવાનને લલકારીને કહેવાનું હોય કે પૂરેપૂરી તૈયારી છે, તને જ્યારે જરૂર હોય ત્યારે બોલાવજે, બિસ્તરા પોટલા તૈયાર છે, તું જ્યારે બોલાવ ત્યારે અમે હાજર છીએ. આ તો ઢોલરે ઢબુકા લાડી ગીત છે ને લગ્નનું, લાડી કહે થોડીક વાર ઉભા રહ્યો શીખામણ માગી લઉં, હું કાંક શીખી લઉં, એટલે કે હવે આગળ થા, 20-25 વર્ષ કાંઈ કર્યું નહીં, હવે શું છે. આ બહુ પ્રસિદ્ધ ગીત છે ને, બહુ જૂનું ગવાયેલું. પછી તો 61 ને 62 ને 70-75-80 પછી 81 અને 82 પછી આંખ થઈ જાય 83, કાંઈ થતું નથી ભાઈ. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના, અને તમારે જો સજ્જનો હોય સાધુ હોય વિદ્વાનો હોય ને એને વડીલો પ્રત્યે આદર હોય, કોઈ પણ વિદ્વાન હોય સાધુ હોય બહુ જ્ઞાની માણસ હોય એને વડીલો પ્રત્યે આદર હોય, પણ યુવાન ભાઈઓ બહેનો પ્રત્યે તેને પ્રેમ હોય છે. યુવાન દીકરા દીકરીઓ પ્રત્યે તેને લાગણી પ્રેમ હોય, કારણ કે એમની પાસે ઘણું બધું બેલેન્સ બાકી છે, એની પાસે સમય છે, આની પાસે હવે કાંઈ સમય નથી, ખેતર બધું ઉજળ થયું છે. તેથી તમારે જો વિદ્વાન હોય જ્ઞાની હોય પ્રોફેસર હોય બહુ મોટો જ્ઞાની માણસ હોય એ યુવાન દીકરા દીકરીને જલ્દી પકડે, કારણ કે એમની પાસે સમય છે હજી. કોઈ વિદ્વાન જ્ઞાની હોય તેમને જે વાંચન કરીને જે મેળવવું છે દુનિયાના અનુભવથી જે મેળવવું છે એને આપવું છે, કોને આપવું? યુવાન દીકરા દીકરીઓને આપવાનું છે. બાકી તો 80 ને 82 ને પછી તો 90 એ પોગી શું આમાં રહ્યું હોય, ઘણા નથી. 90 વર્ષના દાદાનો જન્મદિવસ ઉજવે, હવે 90 વર્ષ કઈ ઉજવવા જેવું રહ્યું હોય એમાં? બધું તેને ઉજવી નાખ્યું હોય. એક દાદા ને દાદી, દાદાની ઉંમર 80 વર્ષની, દાદીની ઉંમર 75 વર્ષની, 5 વર્ષનો તો ફેર રાખવો જોઈએ ને. એમાં બંને જણા કોર્ટમાં ગયા છૂટાછેડા લેવા છે, એટલે જજ સાહેબને પણ ચક્કર આવી ગયા કે આ ઉંમરે 80 વર્ષ દાદાના, 75 વર્ષ દાદીના, દાંત ખાતા ખાનાનું ચોખ્ઠું ઉજળ થયું છે, આંખે ચશ્મા છે. કોર્ટમાં બંને જણને ઊભા રાખ્યા. જજ સાહેબે કહ્યું કે બાપુજી આપની એટલી મોટી ઉંમર 80 વર્ષ અને બા આપ 75 વર્ષની ઉંમરના આ ઉંમરે હવે
છૂટાછેડા શું લેવાની જરૂર છે? આપ કારણ બતાવો. ત્યારે પહેલી બા હતી, એમને પ્રધાનતા આપવામાં આવી, કારણ કે બહેનોને પહેલા, પછી સરકારી બસ હોય પછી ટ્રેન હોય, બહેનોને પહેલા બેહવા દો. અમારે સૌરાષ્ટ્રમાં કે બાયુ માણાને પહેલા બેહવા દો, બાયુ બધી માણા. આપણે ખબર નહીં હું હોય, રામ જાણે. બાયુ માણા એમ બોલે ને આપણે અમારે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં, બાયુ માણા. ભાઈઓ હું હોય ખબર નથી હજી. અમારે સૌરાષ્ટ્રમાં એમ કે ઢોઢ ઢાખર, અમે કહીએ ને એમ કે બેનો કથામાં સમયસર આવતા હોય તો કે બાપુ કથામાં તો સમયસર આવવાનું બહુ ગમે, પણ આ ઢોઢ ઢાકરની ચિંતા. મેં કીધું ઢોર તો સમજો, મેં કીધું ગાય ભેંસ બળદા, ઢાકર હું તમારા ભાઈ, આ મોટો ઢાકર. ઢાકર એટલે ઘરનું ઢાંકણ, ઘરનું ઢાંકણ, ઘરનો મોભ, ઘરનો આધાર છે. પુરુષ એ ઘરનો મોભ છે, પુરુષ એ ઘરનો આધાર છે. પુરુષ વહેણું ઘર એ ઘર ન કે, ભલે કહેતા હોય કે નારી વગરનું ઘર ભૂત ખાનું, પણ નહીં, પુરુષ વગરનું ઘર તો નરક ખાનું હોય છે. ઘરમાં પુરુષો હોવા જોઈએ, એવું તમે ન સમજો, બહેનોનો જ મહિમા હોય. પુરુષ એકબીજાના સંગાથે આપણે આ દુનિયામાં રહેવાનું છે, વિકાસ કરવાનો, પ્રગતિ કરવાની છે. આપણે નારીને પણ ન વખોડીએ ન વખાણીએ, પુરુષને પણ ન વખોડીએ ન વખાણીએ, એક રથના બે પૈયા છે. તો જજ સાહેબે કહ્યું કે બા શું તમને તકલીફ છે કહો. બા બિચારા કહેવા લાગ્યા કે તમારા દાદા બહુ બોલે, બહુ બોલે, એટલું બોલે, એટલું બોલે, એટલું બોલે, સાહેબ સાંભળી સાંભળીને હું થાકી ગયો, હવે મને છૂટાછેડા અત્યારે તમે આપી જ દો, આપી જ દો તમે. અરે પણ બા થોડા, પણ તમે આટલા વર્ષ સાંભળ્યું, હવે થોડું વધારે સાંભળી લો ને, એટલા વર્ષ તો તમે સાંભળ્યું છે, હવે તમને વધારે સાંભળવામાં શું વાંધો છે? પણ આ 75 વર્ષની ઉંમર, દાદાની 80, આ ઉંમરે તમારે છૂટાછેડા લેવાની શું જરૂર છે? નહીં સાહેબ, તમારા દાદા બહુ બોલે છે, બહુ બોલે છે, હું સાંભળે સાંભળીને થાકી ગઈ છું, પણ થોડું વધારે સાંભળી લો. ના સાહેબ, એવું નથી. તો જસ સાહેબ કે એક કામ કરો, દાદા બોલે તમે સાંભળો, તમારે બોલી લેવું, જે દાદા બોલે તમારે હામું હામું બોલવું, લેક બીજાનો બદલો વળી જાય. તો એટલે તો છૂટાછેડા લેવા છે. દાદા એટલું, તમારા દાદા એટલું બોલે, એટલું બોલે છે, આંબળે આંબળીને થાકી ગયું, અને મારો બોલવાનો જ્યારે વારો આવે ને ત્યારે કાનમાંથી મશીન કાઢ નાખે છે. મારું બોલેલું જો સાંભળી લે તો જ કંઈ વાંધો નથી આને, પણ ત્યારે મશીન કાઢી મૂકી દે સાંભળવાનું પહેલું. એટલે આવું કરવું, કાઢીને મૂકી દેવું, ભલે બોલ્યા કરે.